रेडियो सिटी वार्ता.com गुड मॉर्निंग, તમે ટ્યુન ઇન કર્યું છે રેડિયો સિટી 91.1. મારું નામ છે પૂજા. આજે 27 મે 2021. ઇન્ડિયન ક્રિકેટ ટીમના હેડ કોચ અને ફોર્મર ઇન્ડિયન ક્રિકેટર રવિ શાસ્ત્રીની આજે બર્થડે છે. પણ એની સાથે સાથે આજે ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની ડેથ એનિવર્સરી પણ છે. તો આજે વાર્તા.com માં પંડિત જવાહરલાલના જીવન સાથે જોડાયેલા કેટલાક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કિસ્સાઓ અને એના વિશેની વાતો તમારી સાથે શેર કરીશ ઓન વાર્તા.com, જે આજથી પહેલા કદાચ તમે ક્યારે ન જાણી હોય ન સાંભળી હોય. તો ચાલો શરૂઆત કરીએ. 14 નવેમ્બર 1889 ના દિવસે કાશ્મીરી પંડિત મોતીલાલ નહેરુ અને સ્વરૂપ રાણીના ઘરે અલ્હાબાદમાં જવાહરલાલ નહેરુનો જન્મ થયો. એમના જન્મથી એ 8 વર્ષના થયા ને ત્યાં સુધીના એમના કોઈ જ ખાસ ફોટોગ્રાફ્સ કે કોઈ રેકોર્ડ્સ અવેલેબલ જ નથી. એટલે જવાહરલાલ નહેરુના જીવનને લઈને આપણને જે પણ કંઈ ખબર છે તે બધું જ એમની 8 વર્ષની ઉંમર પછીની જ વાર્તા છે. જેમ કે મેં પહેલા તમને કહ્યું એમ કે જવાહરલાલનો પરિવાર કાશ્મીરી પંડિત હતો, તો પછી એમના પિતાનો અલ્હાબાદમાં વસવાટ કેવી રીતે થયો? એકચ્યુઅલી જવાહરલાલ નહેરુના દાદાજીનું નામ હતું ગંગાધર પંડિત, જે 1857ના વિપ્લવ પહેલાના દિલ્હીના સૌથી છેલ્લા કોટવાલ તરીકે અપોઇન્ટ થયેલા. એ સમયે કોટવાલનો દરજ્જો એ પોલીસના વડાના દરજ્જાને સમાંતર હતો. હવે 1857નો વિપ્લવ થયો એના પછી બ્રિટિશ આર્મીએ ધીમે ધીમે દિલ્હીને કબજે કરવાની શરૂઆત કરી, જે પછી ગંગાધર પંડિત પોતાની પત્ની અને 4 બાળકો સાથે દિલ્હી છોડીને આગ્રા આવી ગયા. અહીંયા એમના 4 બાળકોમાંનો એક દીકરો મોતીલાલ નહેરુ એ બેરિસ્ટર બન્યો અને એણે અલ્હાબાદ હાઈકોર્ટમાં બેરિસ્ટ્રી શરૂ કરી, જ્યાં ખૂબ જ નામ અને સન્માન મેળવ્યું. અને આમ એક કાશ્મીરી પંડિતનો પરિવાર કાશ્મીરથી દિલ્હી થઈને આગ્રા થઈને પછી અલ્હાબાદ આવ્યો, જે અત્યારે પ્રયાગરાજ તરીકે ઓળખાય છે. અને આ જ અલ્હાબાદમાં જવાહરલાલ નહેરુનો જન્મ થયો. ભારતની આઝાદીની ચળવળના લડવૈયા અને સ્વતંત્ર ભારતના સૌથી પહેલા વડાપ્રધાન એવા જવાહરલાલ નહેરુ ક્યારેય સ્કૂલે ગયા જ નહોતા. મેં આગળ કહ્યું ને એમ કે વડાપ્રધાન નહેરુના જીવનમાં એ 8 વર્ષના થયા ત્યાં સુધીના કોઈ ફોટોગ્રાફ્સ, રેકોર્ડ્સ કે કોઈ દસ્તાવેજો ઉપલબ્ધ જ નથી. પણ એના પછીની વાતમાં, જ્યારે નહેરુ સ્કૂલે જવાની ઉંમરના થયા ત્યારે એમના પિતાજીએ એમને સ્કૂલે મોકલવાને બદલે એમના માટે હોમ સ્કૂલિંગનો ઓપ્શન પસંદ કર્યો. કારણ કે મોતીલાલ નહેરુ પોતાના બાળકના, ખાસ કરીને જવાહરલાલના પ્રશિક્ષણ વિશે ખૂબ જ સભાન હતા. 15 વર્ષની ઉંમર સુધી મોતીલાલ નહેરુએ પોતે ખાસ પર્સનલ ધ્યાન આપીને જવાહરલાલને ઘરે જ ભણાવવાની વ્યવસ્થા કરેલી અને આના માટે એમણે એ સમયના જે શ્રેષ્ઠ શિક્ષકો ઉપલબ્ધ હતા એમની વ્યવસ્થા પણ કરેલી. એ પત્યા પછી 17 વર્ષની ઉંમરે જવાહરલાલને કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી લો કોલેજમાં લો ભણવા માટે મોકલવામાં આવ્યા લંડન. અહીંયા એમને લોકો પ્રેમથી જવાહરલાલ નહેરુને બદલે જો નહેરુના નામે સંબોધતા અથવા જો નહેરુના નામે જ ઓળખાતા. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી લો ભણીને ભારત પાછા આવીને જવાહરલાલે પણ એમના પિતાની જેમ જ અલ્હાબાદ હાઈકોર્ટમાં જ બેરિસ્ટર તરીકે કામ શરૂ કરેલું. અને ઇન્ટરેસ્ટિંગલી જવાહરલાલ નહેરુએ પોતાની પોલિટિકલ કરિયરની શરૂઆત પણ અલ્હાબાદ શહેરની મ્યુનિસિપાલિટીની ચૂંટણી લડવાથી જ કરેલી. હી વોઝ ધ 4th ચેરમેન ઓફ અલ્હાબાદ મ્યુનિસિપલ બોર્ડ. અને ત્યાર પછી એમની ગાંધીજી સાથેની થયેલી મુલાકાતમાં એમણે ગાંધીજીને પોતાના ગુરુ માન્યા અને આઝાદીની લડતમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. એન્ડ વેન્ટ ઓન ટુ બીકમ ધ 1st પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. પંડિત જવાહરલાલ નહેરુનું અમદાવાદ સાથેનું પણ એક બહુ અદ્ભુત કનેક્શન છે. અને એની સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલ સાથેની એમના જીવનની સામ્યતાઓ પણ ગજબની છે. હવે જવાહરલાલના અમદાવાદ સાથેના કનેક્શનની જો વાત કરું તો સૌથી પહેલું કનેક્શન તો ત્યાં જ આવે કે જવાહરલાલ નહેરુના સગ્ગા બહેન કૃષ્ણા નહેરુ એ અમદાવાદના ખૂબ પ્રખ્યાત અને પ્રોમિનન્ટ એવા હઠીસિંગ પરિવારમાં પરણેલા. એ સિવાયનો પણ એક બીજો જબરદસ્ત કોઇન્સિડન્ટ છે કે જે ભારતને આઝાદી અપાવવામાં જે ત્રિપુટીનો સૌથી મોટો ફાળો રહ્યો છે કે ગાંધીજી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલની ત્રિપુટી એની સાથે જોડાયેલો છે. હવે આમાં જ સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ આ બંનેના જીવનની સામ્યતાઓ તમને ચોંકાવી દે એટલી ગજબનાક છે.
બન્યું એવું કે ગાંધીજી એમના જીવનમાં એક પણ ઇલેક્શન ક્યારે લડ્યા જ નહોતા, અને જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ, જે ગાંધીજીના ડાબા અને જમણા હાથ સમાન હતા, એ બંને બેરિસ્ટર. બંનેવે પોતાની બેરિસ્ટ્રી લંડનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ભણીને કરી. અને બંનેવે પોતપોતાના શહેરોની હાઈકોર્ટમાં કામ કરવાની શરૂઆત કરી અને અહીંયાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી. જવાહરલાલ નહેરુ અલ્હાબાદ હાઈકોર્ટમાં કામ કરતા અને સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદની ગુજરાત હાઈકોર્ટમાં. આ બંનેવે પોતાની પોલિટિકલ કરિયરની શરૂઆત પણ પોતપોતાના શહેરોની નગરપાલિકાની ચૂંટણીઓ લડવાથી જ કરેલી. સરદાર વલ્લભભાઈ પટેલ આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડેલા અને જવાહરલાલ નહેરુ અલ્હાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજીના કહેવા પર જવાહરલાલ નહેરુને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા બનાવવામાં આવ્યા અને સરદાર વલ્લભભાઈ પટેલને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સાથે હોમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા બનાવવામાં આવ્યા. આજે ઓન ડેથ એનિવર્સરી ઓફ જવાહરલાલ નહેરુ વાર્તા .com માં એમના જીવન વિશેની આ જે રસપ્રદ વાતો છે અને જે કિસ્સાઓ છે, આશા રાખું છું કે તમે એને એન્જોય કર્યા હશે. આજની વાર્તાને લઈને તમારા કોઈ સજેશન્સ, ફીડબેક્સ, કમેન્ટ્સ, કોમ્પ્લિમેન્ટ્સ હોય તો એને ચોક્કસ મારા સુધી પહોંચાડી શકો. rjpooja.official મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, દેટ ઇઝ rjpooja.official એ મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે. સ્ટે ટ્યુન્ડ. રેડિયો સિટી વાર્તા .com